બુદ્ધિ વગરનો બકુડો ને મગજ વગરનો મમરો આટા વગરનો આમ તો ઓલો તાણી ને બોલે તી કામ મારો માણ બો ભૂલકણો રે હું તો હવે હાવ મું જાણો રે આલ્યા ગામમાં જો એટલી બધી વાર લાગે પણ કેટલી દુકાન ફેર્યો પછી મેડિકલ માં લઈ લાવ્યો હે મેડિકલ માં મગ રાખે હું મગાવ્યું તું મગ હું તો મદ સમજ્યો છો હું તો મેડિકલ માં લઈ મદ લાવ્યો એ બાપા તું કા ઘરકો સમજતો તો હો મદ ને મારે શું કરવું તમે કહેતા હતા મને ઓછું દેખાય મેં કીધું આંખ્યું માં મદ આંજવું હોય છે એટલે મારે આંખ્યું માં મદ ન આંજવું એ મગ નું પાણી પીવું તું કેટલા લાવ્યો એ 200 રૂપિયા નું મદ લાવ્યો એ 200 રૂપિયા નું મધ લાવ્યો એની કરતા 200 રૂપિયા ના મગ લાવ્યો હોત તો પણ મધે હારું મધ ખાવ ને હા લાવ હવે ખાવું જ પડશે ને ઓલા દાદા આમ તો ટીકમ જાય એટલે હા આ લાલ તો એને ઘડી કદડવા છે હાલ તો હાલો હાલો અહીંયા ઉભો રહી જા હલો બે એમ એક બાજુ રહ્યો ભારતા ને અમે ખાટલો લઈને જઈએ એક બાજુ નથી રહેવું કેડો ક્યાં તમારો છે આ તો નિશાન મિત્રો અમારે ખાટલો લઈને વાડિયા જવું છે ભોળા દાદા નિશાન નંબર નું કે 500 વીઘા ના માલિક છે ઝુકેગા નહીં ભોળા દાદા ઝુકેગા નહીં તો માથા ફૂટેગા માથા ફૂટેગા તો બે માર ખાયેગા માર કેતી ખાયેગા અમારે હાથ છે તો જાવ લ્યો હાલ ભાઈ ટીકમ હાલ ઓ બાપા ઓ બાપા હું છું ભોળા દાદા એ કપાળ માં ધીમડા હો ગયા ભોળા દાદા ને વગાડ્યો આ તો નિશુ ને મિદવાય ભલે બીજા ધીમડા હો જાયેગા ભોળા દાદા ઝુકેગા નહીં હેલા એ હું તો ઝૂકી ગયો તો એ બાપા તું ઝૂકી ગયો અને મને ઝૂકવાની ના પાડે આમ કરીને મને કપાળમાં ઢીમડું કર્યું પણ તમે શેઠ કહેવાય હું તો તમારે ઓલા કામ કરું હું તો ઝૂકી જ જાઉં ને શેઠ શેઠ કરીને કપાળમાં ઢીમડા હો ગયા એ હારું હવે બે ને એક એક ઢોલ મારું અને એક એક ઢોલ માર હાથ નો ઉપર તો મોંઘું પડશે ફોડા દાદા ને મોંઘું પડશે એમ કે માર એક એક ઢોલ માર ભાઈ હું કરવું ખાટલો વાડિયા મૂકવા જાવ કઈ ને રેવા દેવો મને કઈ ગમતું ના ટીકમ મગજ શાંત રાખ મને કઈક વિચારવા દે એ હારું તો વિચારો જો બોલો કેમ અમથાભાઈ કેડામાં ખાટલો મૂકીને ઉભા રહી ગયા એ ભોળા ડોહાની ને માથા કોટ થઈને એટલે તમારે પણ રોજ કાંક ને કાંક માથા કોટ હોય જ તે તો બકુલભાઈ તમને તો ખબર છે ને અમારો કોઈ દે વાંક હોય નહીં યુડા ઈ થમેતી બાંધવા આવ્યા હતા લે બકુલભાઈ કેમ કેડામાં ઉભા માથા કોટ થઈ ગઈ માથા કોટ થઈ ગઈ ઓય બાપા મમરાભાઈ હું લેવા ઢોલ મારો તો પણ બકુલભાઈ રે હું કેમ માથા કૂટ કરી પણ મમરાભાઈ તમે કાક હરકું સમજો તો ખરા મારી આડે માથા કૂટ નથી થઈ તો એ ભોળા દાદા ને એની આડે માથા કૂટ થઈ તો પણ બકુલભાઈ તમારે મને સોખું કહેવાય ભોળા દાદા ને લઈ રે માથા કૂટ થઈ પણ તમે હવે બે ને એક એક ઢોલ મારી દીધી પછી મારે બોલવું કેમ એ સોરી બ્રધર સો એ ઓ હાલો માફી માંગી લીધી બરાબર અને તમે હું વિચાર્યું બદલો લેવાનું બદલો તો લેવો જ પડશે ને ડોહાને ઝુકાડવો છે ડોહાને ઝુકાડવો છે એટલે એનો માણસ બોલતો તો ભોળા દાદા ઝુકેગાની એટલે ડોહાને એકવાર ઝુકાડવો છે તો પણ કયો ને તમારું હારું થતું હોય તો પ્લાન અમારા મગજમાં હોય જ છે કામ અમારા ભાઈ ઓહો પણ પ્લાન પ્રમાણે પૈસા થાય મમરા ભાઈ કેટલા પૈસા થાય 1000 રૂપિયા અમારા બેના 500 1000 ની આલ્યો 1100 આપું પણ એ ડોહાને ઝુકાડવો છે અરે ડોહા ઝુકેગા પણ પ્લાન તો કયો મમરા ભાઈ એ તમે એક કામ કરો ભોળા દાદા ના આંબા ઉપર ચડીને બધી કેરી વેઠે પડી જો ભોળા દાદા કેરી વીણવા ઝુકવાના છે ને પણ મમરા ભાઈ એ ડોહાને ખબર પડી ગઈ હોય તો માથા કોઈ વધે નહીં ઈ હાસુ હું તો પ્લાન ફેરવો પડશે બકુલભાઈ તો પણ પૈસા વચ્ચે ને ઈ તો પૈસા વધે જ ને અમથાભાઈ 200 રૂપિયા વચ્ચે પણ પ્લાન તમને મસ્તી નો આપી કામ અમરા ભાઈ અમથાભાઈ તમને ઓળખે નહીં એવા બનાવી દેવી તો લ્યો 200 રૂપિયા પણ અમને ઓળખવા ન જોવે અરે લો ઓળખે અમારી ગેરંટી બસ એક કામ કરો તમે છે ને વાંદરા બની જાઓ પણ વાંદરા બનવું કેમ તમારી વાડી એ રૂ છે હા મોઢું કાળું કરી નાખો મોઢે રૂ લગાડી દો શરીરે સફેદ માટી લગાડી દો બે પૂછડા લગાડી દો એટલે વાંદરા ઈ હાસુ તો પછી આમ જો જાઓ તમે તૈયાર થઈને આવો અમે અહીંયા બેઠા સેવી કામ અમારા ભાઈ આપણે ને હેસુ તે પણ તમે અમે એની હારે સેવી એમ ન સમજતા અમે તમારી હારે સેવી એ હારું હાલો હાલો કેમ પણ ભોળા દાદા અમથાને ટીકમ ને બે ને બે બે ઢોલ મારી ને હા ઓ મજા આવી ગઈ હે લા આજ ઈ બે જણા હમ હાથ નો ઉપડ્યો પણ એના બે ના હાથ માં ખાટલો હતો એટલે હું પાવર કરતો હતો ખાટલો હેઠો મૂકે એટલે ભાગી જવાનું તું ખરા છો હું કરો ભોળા દાદા તમે એટલે મત પીઓ પણ મત પીહો તો તમારે ઝૂકવું નહીં પડે પણ એટલે ખાય ત્યારે હું નહીં ઝૂકું તો પણ હું તમને ખવડાવીશ હવે તમારે ઝૂકવાનું જ નથી હે તું મને હવે કોઈ દી નહીં ઝૂકવા દે ના રે ના તમને થોડો ઝૂકવા દઉં પણ એટલે હમણાં ઓલો બકુડો મમરાભાઈ આવે એ મને ઝૂકાવી દે તો તો એને બે બે ધોલ મારવાની એની સામે નહીં ઝૂકવાનું
મને ચારની ધોલ મારવાનું તો મન થાય જ છે તે જાનની ઓલા બેયને ધોલ મારીને તમને મારા હાથમાં ખંજવાય આવે જ છે તમારી બેયને બે બે ધોલ મારવી છે હા બબ્બે ધોલ મારવી જ છે તો એમ કયો ને અહીંયા આવો ઓરા હા એમ થાય લે તો સમજી ગયા ને હા સમજી ગયો શું કરે લે તું એ શીશી ખાલી કરી નાખો મત પી જાવ ઉભો રે તું બધું મત પી જાય તો મારે હું પીવું પછી પણ તમે મત પીહો તો તમારે ઝૂકવું નહીં પડે એટલે હા ઈ હાચું તારું તમે ઓલા બે ને બે બે ધોલ મારવાની તૈયારી કરો હા લે તારે લે ઓલા બે જણા આવે છે તું શીશી ખાલી કરી નાખ મૂકી દે એને ખબર ન પડે બોલો પાણી પીવું છે બોલો પાણી નથી પી શકતા પણ શીશી તો ખાલી હોય એવું લાગે હવે મત તમે ઢોળી નાખ્યો જોવો તો ખરા હેઠે હવે ઈ તો પાણી ઢોળવાનું હમણાં પાણી કાઈ ને મત ઢોળી નાખ્યો પાછા ખોટું બોલો બોલો યો બકુલભાઈ વગર વાંચે હાટી ગયા ભોળા દાદા તો કોઈ વાંધો નહીં હવે હું બળચરા કરો મત ઢોળી નાખ્યો પાછા બોલા બોલ કરો હારું બકુલભાઈ હું એક આટો મારતા હું એ હારો જતા વા જાવ હે બકુડા મમરાભાઈ ક્યાં ગયા અંતાભાઈ જો ને સાહેબ કેટલી વાર લાગે તમારે એમ તો ઉભો રહે ને ઘડીક પૂંછડું બાંધવા દે ને એ લાઈજી તમે ક્યારે નથી પણ મમરાભાઈ પૂંછડું રહેવું જોઈએ ને લાય પૂંછડું હું બાંધી દઉં તમારા પૂંછડું કાઢવું હશે ને તો પૂંછડું નહીં નીકળે હે મમરાભાઈ પાછા અમે બે આમ વાંદરા જેવા તો લાગીએ ને અરે કોઈ નો કે તમે વાંદરા નથી એમ તમે વાંદરા જેવા જ લાગો હા તો બરાબર મમરાભાઈ પાછા ધ્યાન રાખજો ડોહો ની ધોકા નો મારે અરે એમી ને સવી તમને થોડા ધોકા મારવા દેવી 1300 રૂપિયા લીધા અને આનો આનો વાતું નથી કરવી હું જાઉં ભોળા દાદા પાસે અને તમે સીધા આંબે પોગો એવો હે ભાઈ તને વાંદરા જેમ બોલતા આવડે હા બોલ તો હા એમ જ બોલજી હાલ હે ભોળા દાદા કપાળમાં કેમ આવડું મોટું ઢીમણું થઈ ગયું લે મધની માઈક કરડી જાય એટલે ઢીમણું થઈ ગયું તો પણ મધ પાડવા જાવ તો મધની માઈક કરડી જાય ને બકુલભાઈ એમી મધ પાડ્યું ના એમી તો મેડિકલ માંથી મધ લેવા તો કેમ કપાળમાં મધની માઈક કરડી ગઈ યાણે મધની માઈક કરડેવી ભોળા દાદા હવે હાથમાં ખંજવાય મટી કે નહીં હવે હાથમાં ખંજવાય નથી આવતી હો લ્યો બોલો લ્યો મધની માઈક કપાળે કરડી ને હાથમાં ખંજવાય આવતી હતી એ લે તને નો સમજાય હે મમરાભાઈ ક્યાં જતા એ ભોળા દાદા ખિસ્સામાં મેજિક ની સાવી રહી ગઈ હતી ને તે મેજિક માં મૂકવા ગયો તો લ્યો કોક છે તો મેજિક માંથી સાવી લેવા જાય તો આ ખિસ્સામાં લી મેજિક માં સાવી મૂકવાઈ ગયા ઈ બધું તમને નો સમજાય એ લે ઓલો આખો આંબો કેમ હલ્લે વાંજરા આવ્યા લાગે હા હા વાંજરા આવી ગયા ભોળા દાદા ઈ ઓલા ગામ માં વાંજરા હતા ઈ જ છે હું હાલો હાલો તને જાવું પડશે નગર બધું ચાર્યું ખેરવી નાખશે હાલો ભાલ ઠેકડા મારતા હતા ગામ અમારા ભાઈ તો હું ભોળા દાદા અમારે થોડી કેરીઓ ખાવી તમે ભગાડવી કામ અમારા ભાઈ તો હું કેરીઓ તમારે બેન ખાવી એટલે તું ભગાડ ને એને કઈ કેરીઓ ખાવી એ હારો હુઈ 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 એટલે તમે કઈ આગાહી રહ્યો એમ ગામ અમારા ભાઈ ભોળા દાદા વાંદરો લફાટા જ મારે ગામમાં કેટલા જણા ના લફાટો
ખાટું મારી દીધી હે તો જાતાની વાંદ્યા પાહા હોય એ ભલે દાદા ભગાડો ને મને બીક લાગે એટલે બીક તો મને લાગે તું ભગાડ વાંદ્યા ને ઓય તમે બે ભગાડો ને વાંદરો મારી ઉપર બેહી ગયો અરે ના લે ના અમને નખોડિયા મારી ગયો તો દવાખાને જવું પડે ટાકા લેવરાવવા પડે કામ અમરા ભાઈ તો અમી હું કામ વાંદરો ભગાડવી એટલે દવાખાના નો ખર્ચો હું આપ દે તમે બે ભગાડો વાંદરા ને તો અત્યારે 500 રૂપિયા આપો હાલો અમે હમણા વાંદરા ભગાડી મૂકી કામ અમરા ભાઈ હા બોલો દાદા અમને બેન 500 રૂપિયા આપો ને તો વાંદરા ટીકમ ને અમથાની વાડી બાજુ કાઢી મૂકવી હા પણ હું આપી દઈ એમ નહીં પહેલા આપો આપો લ્યો લ્યો અલ્યો તમને વિશ્વાસ ન આવે અલ્યો તમે તારા બોલો દાદા મારા પગાર માંથી વાળી લઈ ગયો પૈસા તારા પગાર માંથી નહીં ભાઈ હું આપી દઉં એને હેલો અબ્બાસ લો હવે તમે જો બગાડી એમે કા ઓય 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 બકુલ ભાઈ વાંદ્યા તો આપણી હમા થાય છે ઓય ઓય બોલો દાદા તમે આઈન પા આવ્યા હો કેરીઓ અંબાવો કેરીઓ મારવી કાઈ લે તું કહેતો તો ને ડોહા ઝૂકેગા નહીં ઝૂકી જો ને આ તો આમ તો ને ટીકમ ધોકો લે કાયા ધોકો લે કા ટીકમ ભાઈ તમારા ભાઈ હા આપણે કેરીઓ વીણી લ્યો હા હા કેરીઓ નું શરબત બનાવીને પીવું છે આ મારે તો આથણા બનાવી નાખવા છે ભરે તો ભરે તો વાંદરા બની બધી કેરીઓ ખેરવી નાખી ભલે એકવાર ભોળા દેજા ઝૂક્યા પણ હવે ઝૂકેગા નહીં બાપા